વલસાડના સમાજદળ ગ્રુપ દ્વારા ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના મહામંત્રી સનમભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે માલવણના અગરફળિયાના પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાથે જ આજરોજ સમાજદળ ગ્રુપ દ્વારા કંપાસ બોક્સ વિતરણ કરવામાં આવ્યું હતું. બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના લોકલ ચેમ્પિયન ભાવનાબેન મિસ્ત્રી દ્વારા પ્રસાદી અભિયાન ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓને જીવનલક્ષી અને શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે. વલસાડના સમાજદળ ગ્રુપ દ્વારા પ્રસાદી પરિવારની 50થી વધુ દીકરીઓને કંપાસ બોક્સ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સમાજદળ ગ્રુપના સ્વયંસેવક માર્ટિન પટેલ, મોહિત પટેલ અને મીત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સમાજદળ ગ્રુપ દ્વારા ફૂટપાથ પર રહેતા 100 જેટલા ગરીબ લોકો અને નાના ભૂલકાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પુલાવ અને પાઉભાજીનું ભોજન વિતરણ કરાયું હતું. ભાવનાબેન મિસ્ત્રી, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત પ્રસાદી નામનો કાર્યક્રમ ચલાવું છું. આ પ્રસાદી કાર્યક્રમમાં દીકરીઓને જીવનલક્ષી અને શૈક્ષણિક તાલીમ આપું છું. આ દીકરીઓને લભર્થે સમજદળ નામના વલસાડ જિલ્લાના ગ્રુપે ખૂબ મદદ કરી છે અને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે. પૈકી આજે કંપાસ બોક્સનું વિતરણ કર્યું છે. પ્રસાદી પરિવાર સમાજદળના સભ્યોનો આભાર માને છે. આજરોજ અમારા સમાજદળ ગ્રુપના કુલ 3 જેવા પ્રોગ્રામ રાખેલા હતા. અમારા સમાજદળ ગ્રુપને ખૂબ જ મદદ કરે છે એવા શ્રી સનમભાઈ પટેલ, જે અત્યારે આપણા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી છે, તેમનો આજે જન્મદિવસ હતો. તેમના જન્મદિવસ નિમિત્તે અમે માલવણ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં અમે આશરે 50થી જેટલા વધારે વૃક્ષારોપણનો વૃક્ષ રોપ્યા હતા. ત્યારબાદ સનમભાઈ પટેલ તરફથી વલસાડ જિલ્લામાં ભાવનાબેન મિસ્ત્રી એક ગ્રુપ ચલાવી રહ્યા છે. પ્રસાદી નામનું એક ગ્રુપ છે, એમાં 40થી 45 જેટલી બાળાઓ છે, જે નાની નાની છોકરીઓ છે, જે આર્થિક રીતે થોડી એમની ગરીબી છે, થોડાક જરૂરિયાતમંદ લોકો છે, એટલે એમને ભણવા માટે મદદરૂપ થઈ શકે એમ કરીને આજરોજ સનમભાઈ પટેલ તરફથી અમને કંપાસ બોક્સ વિતરણ કરવામાં આવ્યા. અને આ મચ્છી માર્કેટ પછી આપણું કલેક્ટર ઓફિસની સામે જે જરૂરિયાતમંદ લોકો રહે છે એમને ભોજન પણ કરવામાં આવ્યું. સનમભાઈ પટેલ સમાજદળ ગ્રુપને પહેલેથી જ જ્યારે અમને મદદની જરૂર હોય છે ત્યારે હંમેશા ખડે પગે ઊભા રહે છે, એ સમાજદળ ગ્રુપ એમનો આભાર વ્યક્ત કરે છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી